ડભોઈના ધારાસભ્ય, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાતના વરિષ્ઠ આગેવાન આપણા સૌના પ્રિય એવા સિદ્ધાર્થભાઈ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને સાંસદ અશોકજી, આ વિસ્તારના લોકપ્રિય આગેવાન પૂર્વ રેલવે મંત્રી નારણભાઈ, ચંદ્રકાંતભાઈ, મારા સાથી ધીરુભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના બધા જ પ્રમુખશ્રીઓ, એનએસયુઆઈ યુથ કોંગ્રેસ સેવાદળ અને મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ, બધા જ વરિષ્ઠ આગેવાનો, માતાઓ બહેનો, મારા વડીલો અને યુવાન સાથીઓ, મારે બધાને એક પ્રશ્ન પૂછવો છે તમને બધાને. તમને બધાને ભૂખ લાગી છે કે નહીં? હજી બરોબર જવાબ નથી મળ્યો. ભૂખ લાગી છે કે નહીં? અને ભૂખ લાગી હોય તો એ ભાષણથી પુરાય ના પુરાય? એટલે હું જાજ હું ભાષણ નથી કરવાનો, પણ મારે તમને બધાને યાદ કરાવવું છે કે 11 વર્ષથી તમને કંઈક ને કંઈક ભૂખ લાગી છે. અને દરેક વખતે મુખ્યમંત્રી એમ કહે છે કે મારા ભાષણ સાંભળો, મારા ફોટાઓ જુઓ અને મજા. દરેક વખતે કેટલા વર્ષથી તમે ફોટાઓ જુઓ છો એમના? 11 વર્ષ થઈ ગયા. ક્યાંક આનંદીબેનના દેખાય, ક્યાંક નરેન્દ્રભાઈના ફોટા દેખાય, ક્યાંક બીજા ભાઈના દેખાય, ક્યાંક ત્રીજા ભાઈના ફોટા દેખાય. ભાષણ ભાષણ અને ભાષણ, બીજું કશું નથી. 70 વર્ષની અંદર કોંગ્રેસ પક્ષે જે યોજનાઓ આપી હતી એ બધી યોજનાઓ એને બંધ કરી. વીજળીના કનેક્શનો માગો ત્યારે મળે. ખેડૂત ભાઈઓ આવ્યા હશે અહીંયા, છે ને થોડા ઘણા ખેડૂત ભાઈઓ? કેટલા મહિનામાં વીજળીના કનેક્શનો મળતા હતા? 4-6 મહિનામાં, બહુ તો વર્ષ દિવસ થાય. 1000-2000 કનેક્શનો મળે, પણ અત્યારે 11 વર્ષમાં 10 લાખ ખેડૂતો છે વીજળીના કનેક્શનની રાહ જોઈને બેઠા. વીજળીના કનેક્શન નહીં, 12-16 કલાક વીજળી મળતી હતી, એ વીજળી 8 કલાક આવીને અટકી. મુખ્યમંત્રી શ્રી ભાષણ કરવા જાય ત્યારે શું કહે? પંજાબમાં સિરસામાં ગયા હતા અશોકજીના વિસ્તારની અંદર, શું કહ્યું હતું? કે મારો ગુજરાતનો ખેડૂત 24 કલાક વીજળી મેળવે છે અને દર વર્ષે નવી મારુતિ લે. હું એટલે જ કહેતો હતો કે ભાષણથી પ્રેરણા બનાય. ભાષણમાં કહો કે 16 કલાક નહીં, 24 કલાક વીજળી મળે છે, પણ વાસ્તવમાં કેટલી કલાક વીજળી મળે છે બધાને? 8 કલાક. અને એમાંય રાતના આપવી પડે, બરોબર છે ને? અને નવી મારુતિ કેટલા લીધી? એક જણો ઊંચી આંગળી કરે. દર વર્ષે નવી મારુતિ, ભાષણમાં મારુતિઓ અપાઈ જાય બધાને, બરોબર? વીજળી નહીં, આખા હિન્દુસ્તાનમાં સૌથી મોંઘામાં મોંઘા પેટ્રોલ ડીઝલ ક્યાં? ગુજરાતમાં. અને ભાષણ શું કરે? મોંઘવારી વધી ગઈ છે, પણ સૌથી મોંઘામાં મોંઘી એટલા માટે કે સૌથી વધારેમાં વધારે ટેક્સ જ આપે. મોંઘામાં મોંઘું ખાતર અહીંયા 100 વાળના પ્લોટ, ડભોઈ તાલુકો હોય, વડોદરા તાલુકો હોય, પાવી જેતપુર હોય, છોટાઉદેપુર હોય, 100 વાળના પ્લોટ ઇન્દિરા ગાંધીના 20 મુદ્દાના કાર્યક્રમમાં માગો ત્યારે મળતા હતા. 11 વર્ષમાં એક એક પ્લોટ આપ્યો છે ખરો? ઇન્દિરા આવાસ યોજનાની વાત નથી કરતો, એટલા માટે કે એ તો ઇન્દિરા ગાંધીના વખતથી કોંગ્રેસ સરકારની યોજના, ભારત સરકારની યોજના છે. 100 વાળનો પ્લોટ બાંધ. ડભોઈ જેવું શહેર હોય, વડોદરા જેવું શહેર હોય, લાખો હાઉસિંગ બોર્ડના મકાનો, યુવાન દીકરા દીકરીઓ પરણાવીએ શહેરમાં જાય તો એને મકાન મળી જતું હતું એ હાઉસિંગ બોર્ડ જ બાંધ. હજારો લોકોને નોકરીઓ મળે, નોકરીઓ બંધ. વડોદરાની સિવિલ હોસ્પિટલ હોય કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય, જ્યારે જાઓ
ત્યારે મફત સારવાર મળે. હવે કેસ કઢાવવા જઈએ તો પૈસા, અને એમાંય કિડની હૃદય રોગ થયા હોય તો રૂપિયા ન હોય ખિસ્સામાં તો રામ બોલો ભાઈ રામ થઈ જાય. વડોદરાની મેડિકલ કોલેજ હોય કે અમદાવાદની મેડિકલ કોલેજ હોય કે વડોદરાની એમએસ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ ફેકલ્ટી હોય, પીટીસી બીએડ હોય, એડમિશન જોતો હોય 200-200 રૂપિયાની ફી એમાં ભણવાનું મળતું. અને અમારી પાસે તો ફી નહોતી. અમને એ સરકારનો આભાર માનીએ અને ભગવાનનો પાળ માનીએ કે અમને એવી સરકાર આપી હતી કે ફી ભર્યા વગર અમને ભણવાનું મળ્યું. બધા એટલે તમારી સામે બોલી શકીએ. હવે અત્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, 1,00,000 રૂપિયા, 2,00,000 રૂપિયા, 5,00,000 રૂપિયા, 50,00,000 રૂપિયા ડોનેશન ફી ન હોય એટલે મા બાપ ના દીકરા દીકરીઓને ભણાવી ના શકે. મફત સારવાર બંધ, મફત શિક્ષણ બંધ, 10,00,000 યુવાનો બેકાર, નોકરીઓ નહીં, અને જેને નોકરીઓ મળે એને 2,500-2,500 ના પગારમાં નોકરી કરવાની. આ પોલીસ વાળા ભાઈઓ છે બધા કેટલા રૂપિયામાં નોકરી કરે? નવી પંચા પહેલા તો 2,500 જ હતા, હવે ફરી માન 5,500 કર્યા. 5,500 ને પગાર અને 6,000 ભાડું ભરે બધા, એને પૂરો પગાર નહીં. આંગણવાડી બહેનો, આ સાવરકર બહેનો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ, મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ, કોઈને પૂરો પગાર નહીં. પૂરા પૈસા કોને મળે? તો કે ટાટાને 33,000 કરોડ મળે, એસઆરને 9,100 કરોડ રૂપિયા મળે, તમને મને ઠન ઠન ગોપાલ મળે, બીજું કઈ. ભૂલકારો અને ભાષણ સાંભળો, મોદી સાહેબ ના ભાષણ ની અંદર તાળીઓ પાડો, બીજું કશું. હમણાં હાલોલમાં આવીને તાળીઓ પાડી. અને એની સામે કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે, કોંગ્રેસ પક્ષની સરકાર આવશે તો અનેક યોજનાઓ લઈને આવશે. મુખ્યમંત્રી શ્રી હાલોલ આવ્યા, બીજી જગ્યાએ આવ્યા, ત્રીજી જગ્યાએ આવ્યા, ક્યાં એમ કર્યું કીધું કોઈ દિવસ કે અમે ગુજરાત માટે આ કરીશું? એક શબ્દો સાંભળ્યા તમે કે ખાડા પૂરવાની વાત કરી, પણ એને એમ કહ્યું કે મેં ગુજરાતમાં આટલા ડેમો બનાવ્યા. કોંગ્રેસે કેટલા ડેમો બનાવ્યા? ડભોઈમાં ક્યાંથી કેનાલ આવતી હશે? સિદ્ધાર્થભાઈ ક્યાંથી કેનાલ આવે છે? વઢવાણા અને નર્મદા બે જગ્યાએથી આવે છે. એમાંથી એકે ડેમ બનાવ્યું એને? એકે નહીં, હજારો ડેમ બનાવ્યા કોંગ્રેસ પક્ષે. મોદી સાહેબ કે મેં ડેમો બનાવ્યા. ક્યાં? તો કે બોરી બંધ બંધાવ્યા 2,00,000. શહેરના લોકોને ખબર ન હોય કે બોરી બંધે છે શું, આપણે ખબર હોય કે બોલું નાળું જાતું હોય ને સિમેન્ટની થેલીઓ મૂકી દો 5-10, એટલે બોરી બંધ થઈ ગયો. 2,00,000 બનાવ્યા. ક્યારે બનાવ્યા? તો કે જેઠ મહિનામાં બનાવ્યા, અને ભાદરવો મહિનો આવ્યો તો રામ બોલો ભાઈ રામ થઈ ગયો. પૈસા ખિસ્સામ ના ખાઈ ગયા. એક ડેમનું ખાતમુહૂર્ત નથી કર્યું, એક ડેમનું. ઘરે ઘરે વીજળી આપી, આને વીજળી હતી એનાથી 5 ગણી મોંઘી કરી નાખી, અને કનેક્શનો 10 ગણા મોંઘા કરી નાખી. ખેડૂતોને કનેક્શન આપવાના નથી, સારવાર મોંઘી કરી નાખી, શિક્ષણ મોંઘું કરી નાખ્યું, 100 વારના પ્લોટની યોજના બંધ કરી. એટલા માટે કઈ નહીં કહે, ભાષણો જ કરશે. અને હમણાં તો મુખ્યમંત્રીશ્રીને ખબર નથી પડતી, સવારથી ઉઠે ત્યાંથી ડોક્ટર મનમોહનસિંહ, કેન્દ્ર સરકાર, કોંગ્રેસ કેન્દ્ર સરકાર, બીજું કઈ નહીં. સમાજ પડે ને એને એ જ યાદ આવે, કોંગ્રેસ યાદ આવે. એને હમણાં હડકાયું કૂતરું કહ્યું છે. હવે એને હડકાયું કૂતરું કહ્યું, આપણે શું કરીએ? કયો છે આપણો વાત કરો. પેલું કૂતરું છે ખબર છે, એને હડકવા થાય ત્યારે શું થાય? આવું થતું હોય ને, એટલે હવે એને 14 ઇન્જેક્શન ની જરૂર છે. આ ભાજપની સરકારને 14 ઇન્જેક્શન આપવા છે. કેવી રીતે અપાય મને કયો સરકારને ઇન્જેક્શન આપવા હોય તો?
કઈ તારીખે છે સિદ્ધાર્થભાઈ? 17મી ઇન્જેક્શન આપવાનું છે. આપવાનું છે કે નહીં મને કયો? ના આપવાનું ના પાડજો, આપવાનું ઊંચો હાથ કરજો. બટન દબાવીને અપાય, બીજું કઈ નહીં. અને એનાથી આગળ જઈને સવાર પડે ને એમ કહે કે ડોક્ટર મનમોહનસિંહ મારી સામે ચૂંટણી લડી જોવે, ડોક્ટર મનમોહનસિંહ મારી સામે ચૂંટણી લડી જોવે. અરે ભાઈ, આ ગુજરાતની ચૂંટણી છે, ધારાસભ્યોની ચૂંટણી છે. ગુજરાતના મુખ્યમંત્રી સિદ્ધાર્થભાઈ પટેલ બનવાના છે કે નરેન્દ્ર મોદી બનવાના છે એની ચૂંટણી છે. એટલે મુખ્યમંત્રી અહીંયા ગુજરાતની અંદર એને એટલી અક્કલ હોવી જોઈએ કે વડાપ્રધાનની ચૂંટણી હોય તો ડોક્ટર મનમોહનસિંહને કહેવાય, એની ચૂંટણી નથી. પણ સવારથી ઉઠીને એમ કે મનમોહનસિંહ સામે ચૂંટણી લડી જોવે. અરે ભાઈ, તમારામાં ત્રેવડ હોય તો ડભોઈમાં સિદ્ધાર્થભાઈની સામે ચૂંટણી લડે, પોરબંદરમાં મારી સામે ચૂંટણી લડવા આવો તમે, કોણ રોકે છે તમને? પણ વાંદરું છે એ ઝાડ ઉપર ચડી અને સાવજને પડકારો કરે કે અહીંયા આવી જા, અહીંયા આવી જા. અરે ભાઈ, જંગલનો રાજા છે, ઝાડનો રાજા નથી, બરાબર છે ને? પણ દરરોજ હાથ સવારથી ઉઠીને આજ કરવાનું. પણ અમે એમ કહીએ છીએ કે વાત મૂકો બધી, એ પછી કરજો. ગુજરાત માટે તમે શું કરવું એની વાત કરો અત્યારે. તો કે ગુજરાત માટે તો મેં કર્યું હોય તો કહું ને, કર્યું તમારા માટે કઈ? એક કામ હોય તો બતાવો મને, કયો? એક નોકરી તમારામાંથી કોઈને દીધી હોય તો કયો? મને આપી છે તમને કોઈને ઘરમાંથી? એક આપણા છોકરાને ભણાવવા માટે સ્કોલરશીપ મોકલી છે ને ભારત સરકારે મોકલી, એની વાત નથી કરતો. એક વીજળીના કનેક્શનો હતા એ બંધ કરાવ્યા છે તમે. 16 કલાક વીજળી આપતા હતા એને 8 કલાક કરાવી તમે. સસ્તી વીજળી કેન્દ્ર સરકાર આપે ને પડોશના રાજ્યમાં તમે વેચી નાખો. હવે કઈ છે નહીં એટલે ડોક્ટર મનમોહનસિંહ, કેન્દ્ર સરકાર, ડોક્ટર મનમોહનસિંહ, સીબીઆઈ અમારી સામે ચૂંટણી લડવા આવશે, ફલાણી આવશે, દીકરી આવશે. ગયા વખતે એમ કહેતા હતા કે જનરલ મુશરફ ચૂંટણી લડવા આવ્યા છે મારી સામે. સિદ્ધાર્થભાઈ જીતશે તો પાકિસ્તાન ફટાકડા ફોડશે. સિદ્ધાર્થભાઈ જીતા ત્યારે ફટાકડા ક્યાં ફોડ્યા હતા? મને સાવ શંકાની વાત કરજો. વલસાડભાઈ ફટાકડા નહોતા ફૂટ્યા, અહીંયા ફૂટ્યા. તો પાકિસ્તાનમાં કેવી રીતે ફટાકડા ફૂટે? એટલે દરરોજ આવી ભાષણો કરીને તાળીઓ પડાવે બધાને. હું તમને એટલી જ વાત કરવા માંગુ છું તમને કે કોંગ્રેસની સરકાર આવશે તો શું કરવાના છે એની વાત સિદ્ધાર્થભાઈએ બહુ વિગતથી કરી છે. હું એટલી જ વાત કરવા માંગુ. કોંગ્રેસની સરકાર આવશે તો નક્કી કર્યું છે કે સૌથી પહેલું તો અમારી જે બહેનો આવી છે એનો અમે ખ્યાલ રાખીશું. અત્યાર સુધી આખા હિન્દુસ્તાનની અંદર સંપત્તિ કોના નામે? સંપત્તિ કોના નામે મને કયો? જમીન કોના નામે છે? ભાઈઓના નામે કે બહેનોના નામે? ઘર કોના નામે? મકાન કોના નામનું? કોના નામનું? ભાઈઓના નામનું. આ ભાઈઓની હાજરીમાં કહીએ છીએ. આખા હિન્દુસ્તાનમાં એવું છે કે દીકરો ને દીકરી બે હોય વારસદાર કોણ બને? દીકરો બને, પછી ભલે મા બાપને કાઢી મૂકે. પણ કોંગ્રેસ પક્ષે બહેનો નક્કી કર્યું છે કે શહેરની અંદર ઘરનું ઘર, ફ્લેટની યોજના, અને ગામડામાં 100 વારનો પ્લોટ અને એના ઉપર મકાન. કોના નામે? બહેનોના નામે. હિન્દુસ્તાનની અંદર માત્ર 15% મહિલાઓના નામે સંપત્તિ છે. આખા ગુજરાતમાં મહિલાઓને મકાનની માલિક બનાવવાનું કામ આખા હિન્દુસ્તાનમાં ગુજરાતની કોંગ્રેસ કરવાની છે. દીકરીને સાસરે વડાવીએ ત્યારે મા બાપના આંખમાં આંસુ હોય છે, મા અને બાપ બે બંનેના આંખમાં આંસુ, શુક્રબા હોય છે. એટલા માટે કે દીકરીને પારકે ઘરે વણાવે છે. આપણે એમ કહેવાય છે કે એને પારખે ઘરે બનાવ્યું.
એટલે એને ચિંતા હોય છે કે સાસરા વાળા એને સારી રીતે રાખશે કે હેરાન કરશે, જમાઈ એને સાચવશે કે કાઢી મૂકશે. કોઈથી જમાઈને દીકરીએ કાઢી મૂકવા એવું નહીં બને, દીકરીને જ ઘરે આવવું પડે છે પાછું અને લાચાર બનીને રહેવું પડે છે. હવે મા બાપ જયારે દીકરીને પરણાવશે ત્યારે એની આંખમાં હરખના આંસુ હશે કે મારી દીકરી પારકે ઘરે નહીં, કોંગ્રેસે બનાવેલા ઘરમાં, ઘરના ઘરમાં દીકરી. ગામડું હોય કે શહેર હોય, બંને જગ્યાએ થવાનું. એટલા માટે કહું છું બહેનો કે અત્યાર સુધી તમે ક્યાં ધણી કીએ કે હાલ આપણે મત નાખવા જવું છે, કોને નાખવો છે? જે ધણી જે કીએ ને નાખ્યા, એ કીએ કે સિદ્ધાર્થભાઈ માં નાખ્યો તો સિદ્ધાર્થભાઈ માં નાખી આવવાનું, બીજામાં કીએ તો બીજામાં નાખી આવવાનું, એ ના આવે તો આપણો દીકરો આવે એમ કીએ કે ચાલ માં આપણે મત નાખી આવવાનું. અત્યાર સુધી આપણે એ જ કર્યું છે ને? પણ આ વખતે તમે નક્કી કરજો કે હું મારો મત તો મને ઘરનું ઘર અપાવનારને અપાવી છે, એટલું નહીં ઘરના પુરુષને કહેજો. બધી બહેનો કહેજો, તમે બધી બહેનો કે અત્યાર સુધી તમે કીધું ત્યાં મત નાખ્યો છે, આ વખતે મને ઘરનું ઘર અપાવનાર સિદ્ધાર્થભાઈ પટેલના હાથના પંજા ઉપર મત નાખવાનો છે. કેશો કે નહીં કયો? હાથ ઊંચો કરો બધી બહેનો. બસ મને આ ભાઈઓ હાથ ઊંચો કરે બહુ સાચું ના લાગે, તમારો હાથ ઊંચો કરો સાચો લાગે. વીજળીના કનેક્શનો છે, 6 મહિનાની અંદર આ કનેક્શનો આપવાનો કાયદો લઈ આવીશું અને દરેક ખેડૂતોને 16 કલાક વીજળી આપીશું. ખાતર ઉપરનો વેટ ઓછો કરીશું, પેટ્રોલ ડીઝલ સસ્તું કરીશું. અને બહેનોને બીજું એમ વાત કરવા માંગુ છું કે 6 સિલિન્ડર અત્યારે કેન્દ્ર સરકાર આપે છે, નરેન્દ્ર મોદી વધારાનું 1 સિલિન્ડર નથી આપતા. કોંગ્રેસ પક્ષ આવશે તો 6ની જગ્યાએ જે અપાતા હતા એ 12 સિલિન્ડર કોંગ્રેસ પક્ષ આપતા. જે આપણા વિદ્યાર્થીઓ ભણે છે કોલેજોમાં એના હાથમાં લેપટોપ આપીશું, કોઈની સામે જોવું નહીં પડે કે આ પૈસાવાળાના દીકરા પાસે લેપટોપ કોમ્પ્યુટર અને મારી પાસે નહીં, દરેકને મફત આપીશું. આપણા દીકરા દીકરીઓને ભણાવવા માટે વિદ્યાનિધિ બનાવી અને એમાંથી ફી અપાવીશું. દવાખાનાની અંદર મફત સારવાર અપાવીશું અને આપણા દીકરા દીકરીઓ ભણી લઈએ એટલે એના હાથમાં નોકરી આવે એટલે નવી 10 લાખ નોકરીઓ આપીશું. સરકારી કર્મચારીઓ છે એને બધાને પૂરો પગાર આપીશું. મને કીધું સિદ્ધાર્થભાઈ ને 2-5 જણ લોકોએ કીધું કે પૈસા ક્યાંથી લઈ આવીશું. મેં કીધું તમને ઉદ્યોગપતિઓને આપવા પૈસા મળી રહીએ છે તો અમે લોકોની યોજના બનાવવા પૈસા નહીં મળે, અમે ઓરા ઓછા કરીશું, આમાં આપીશું. જમીનો સરકાર છે 1-1 રૂપિયાના ભાવે મોટા ઉદ્યોગપતિઓને આપે છે, એને કહેશું કે તમે વેચાતી લઈ લો. અમે 100 વારના પ્લોટ અને ઘરનું ઘર આપવા માટે અમારે જમીનો જોઈએ છે, કરી શકાય કે નહીં? હવે ગુજરાત બહાર જવાના વિઝા નથી તમારી પાસે, અમેરિકા જવાના, લંડન જવાના, હમણાં એમ કહે કે લંડન વાળા વિઝા આપશે. તમારામાંથી કોઈને જવું હોય તો છૂટ, પણ રાજ્યના મુખ્યમંત્રી નહીં જઈ શકે. એટલું જ નહીં, બિહારમાં એને પ્રવેશ બંધી, બિહારમાં પ્રવેશ બંધી, ત્યાંય ન જવાય. ત્યાંય નીતીશકુમાર કે ખબરદાર અહીંયા ઉઠલાતો, ભાજપની સાથે છેડો ફાડી નાખે. યુપીની અંદર ન જવા દે, યુપીમાં જાય તો ત્યાં હારી જાય એટલે એમ કે યુપીમાં નહીં. તો આવા પાપના પડીકા આપણે શું કરવા રાખવા જોઈએ ભાઈ? એને એને નથી ગમતા ત્યારે. એટલે ભાજપના બબલ બદલવાનો સમય આવી ગયો. જે પ્રજાની વાત કરે એને મત આપો, જે આપણા પેટની ચિંતા કરે, આપણા બાળકોની ચિંતા કરે એને મત આપો, માત્ર ભાષણથી ભરમાઈને મત ના આપો. ને આ વખતે તમે જરૂરથી પરિવર્તન લઈ આવજો. હું તમને એટલું કહેવા આવ્યો છું કે ગુજરાતને અને કોંગ્રેસને બેયની સિદ્ધાર્થ પટેલની જરૂર છે. જો એની તમારે જરૂર હોય તો તમારે હોય કે ના હોય?
હોય કે ના હોય, અને એક વખત ચૂંટીને મોકલજો તો મોસાળે જમાણ અને માં પીરસને થવાની છે. એટલું હું તમને કહી દઉં, આટલું સાંજમાં સમજી લેવાનું. બધા સમજુ માણસો છે એમ. એટલે આ વખતે પરિવર્તન લઈ આવો મોટે પાયે, અને સિદ્ધાર્થભાઈને એટલી જંગી બહુમતીથી જીતાડો કે આખા ગુજરાતમાં સૌથી વધારે મતથી જીતેલા ઉમેદવાર કોણ, કોઈ કેવું ના પડે, સિદ્ધાર્થભાઈ પટેલ હોય એવી ભારી બહુમતીથી જીતાડો એવી વિનંતી સાથે. તમે બધા, ભલે મેં આમ કીધું કે ભાષણથી પેટ ના ભરાય, છતાં મારા માટે થોડીક વાર ભીખાર્યા, પણ એ એટલા માટે કે ભવિષ્યની અંદર કોંગ્રેસની યોજનાઓની મારે તમને વાત કરવાની હતી, એટલા માટે થોડી રાહ જોઈ. આપ સૌનો આભાર. જય હિંદ, જય ભારત. ખૂબ ખૂબ આભાર.